તો વાત કરીએ નર્મદાની, તો નર્મદામાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગરુડેશ્વર તાલુકામાં કારેલી ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા તાલુકા પંચાયત પ્રમુખ માગતા વસાવાના અધ્યક્ષતામાં ગ્રામજનોએ ઉષ્માભેર આવકાર્યા હતા. તો આ પ્રસંગે કારેલી ગામની શારદાધામ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. રથયાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો સહિત વિદ્યાર્થીઓ ગ્રામજનોએ 2047 સુધી વિકસિત ભારતને સાકાર કરવા અંગેના શપથ પણ લીધા હતા. તો સાથે વડાપ્રધાનનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે જ વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. તો ઉપસ્થિત મહાનુભવો દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ ગામની પ્રાથમિક શાળાના ધોરણ 1-7 પ્રથમ આવનાર અને ગામમાં ઉજ્જવળ ભવિષ્યના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મને હાર્ટની બીમારી હતી. મેં રાજપીપળાના ઘણા ડૉક્ટર સાહેબોને બતાવ્યું અને પછી એમણે મને કીધું કે બરોડા હાર્ટ વિભાગમાં બતાવો. તો બરોડા બેન્કર હાર્ટમાં બતાવ્યું, એન્જિયોગ્રાફી કરી અને મારા હૃદય પર 4 નસો બ્લોક હતી એવું ડૉક્ટર સાહેબે અમને કીધું. એટલે પછી મેં આયુષ્યમાનનો લાભ લીધો અને આયુષ્યમાન કાર્ડમાંથી મને 3.5 લાખ રૂપિયા જેવા એનો લાભ મળ્યો અને મેં બાયપાસ ઓપરેશન કરાવ્યું અને આજે હું સ્વસ્થ રીતે જીવી શકું છું અને બધે જ મોટરસાયકલને 100-200 કિલોમીટરની મુસારી ફરી કરું છું પણ મને કંઈ તકલીફ થતી નથી. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આયુષ્યમાન ભારત કાર્ડ જે આપ્યું એમાં મને આ લાભ મળ્યો છે અને મને નવું જીવન જીવવા મળ્યું છે. આ યોજનાનો લાભ મળવા બદલ અને મને નવું જીવન મળ્યું તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ આતિબેન પ્રતાપભાઈ વસાવા છે. હું ચુનારાજ ગામની રહેવાસી છું. હું સગર્ભા માતા છું. મને આંગણવાડી કેન્દ્રમાંથી માતૃશક્તિના પેકેટ મળે છે અને એમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને ખાઉં છું. હું દરરોજ પોષણ સગા કરું છું. મારું વજન પહેલાં 37.5 કિલો હતો અને હાલ 42 કિલો થયું છે. મારું લોહીનું 7% હતું, હમણાં 8.5% છે. હું સંજીવની દૂધ સોમવારે અને ગુરુવારે લઉં છું. આ યોજના આપવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.